મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે દરેક જણ મજામાં જ હશો, બરાબર ને? આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 9, અડધું અને પા. હવે તમને એમ થતું હશે કે અડધું અને પા કોને કહેવાય? હવે અડધું કોને કહેવાય? ધારો કે મારી પાસે આ 1 રૂપિયો છે. કેટલા રૂપિયા છે? 1 રૂપિયો છે, બરાબર. આ 1 રૂપિયાનો અડધો કેટલું થાય? આપણને ખબર છે કે 1 રૂપિયાના અડધા કેટલા થાય? 50 પૈસા થાય. કેટલા થાય? 50 પૈસા થાય. હવે આ જે 1 રૂપિયાનો જે આ અડધો ભાગ આપણે જે કર્યો છે, 50 પૈસા, એ 1 રૂપિયાનો કયો ભાગ કહેવાય? અડધો ભાગ કહેવાય, બરાબર. અને 50 પૈસાના અડધા કેટલા થશે? 50 પૈસાના અડધા એટલે 25 પૈસા. હવે જે આ 25 પૈસા છે, ત્યાં 1 રૂપિયાનો કયો ભાગ કહેવાય? પા ભાગ કહેવાય. કયો ભાગ કહેવાય? પા ભાગ કહેવાય, એટલે કે એનો ચોથો ભાગ કહેવાય. આપણને ખબર છે કે 25 પૈસા પ્લસ 25 પૈસા બરાબર કેટલા થશે? 50 પૈસા, બરાબર ને? અને 50 પૈસા પ્લસ 50 પૈસા બરાબર કેટલા થશે? 1 રૂપિયો. એટલે કે 1 રૂપિયા, 50 પૈસા એ 1 રૂપિયાનો અડધો ભાગ થયો અને 25 પૈસા એ 1 રૂપિયાનો પા ભાગ થયો, એટલે કે અડધાનો પણ અડધો ભાગ. એટલે હવે આપણે શીખીશું આજે ચેપ્ટર 9 અને એનું શું નામ છે? અડધું અને પા. મિત્રો, તો હવે આપણે એક નાનકડી અમથી વાર્તાથી શરૂઆત કરીશું. આમ તો આ વાર્તા વિશે તમે જાણો જ છો, બરાબર ને? કઈ વાર્તા? બે બિલાડી અને એક વાંદરો, બરાબર ને? તો બે બિલાડી હતી અને બંને બિલાડી કેવી હતી? પાકી દોસ્ત, એટલે કે મિત્ર હતી. તો બંને જણી જ્યારે એક ઘરમાં જાય છે, ત્યાં એક ઘરમાંથી તેમને શું મળે છે? એક રોટલી મળે છે. શું મળે છે? એક રોટલી મળે છે. તો બંને બિલાડીઓ ઝઘડવા લાગી કે આ રોટલી મારી છે. બીજી બિલાડી કે આ રોટલી મારી છે. પેલી કહે કે આ રોટલી મારી છે, બરાબર. તો બંને જણીઓ શું કરવા લાગી? એક રોટલી માટે ઝઘડવા લાગી. અને જ્યારે બંને બિલાડીઓ રોટલી માટે ઝઘડો કરે છે, ત્યારે ત્યાં કોણ આવે છે? હા, કોણ આવ્યા? વાંદરાભાઈ આવ્યા. તો વાંદરાભાઈએ કહ્યું કે તમે બે શા માટે ઝઘડી રહ્યા છો? તો બિલાડી શું કહે છે કે આ એક રોટલી છે અને અમારે બંને જણે એ રોટલી ખાવી છે. તો વાંદરાભાઈએ કહ્યું કે એમાં શું ખોટું છે? એક કામ કરો, આ રોટલીના બે ભાગ કરી દો. આ રોટલીના બે ભાગ કરશો, તેમાંથી એક ભાગ તું ખાઈ લેજે, એક ભાગ તું ખાઈ લેજે. એવું કહીને વાંદરાભાઈએ શું કીધું કે લાવો, આ રોટલીના બે ભાગ હું કરી દઉં. તો વાંદરાભાઈએ શું કર્યું? રોટલીના બે ભાગ કરી દીધા. પણ અરે, આ શું થયું? બે ભાગ તો કર્યા, પણ બિલાડી શું કહે છે કે આ ડાબી બાજુનો જે ભાગ છે તે કેવો છે? મોટો છે. અને આ જમણી બાજુનો ભાગ એ નાનો છે, બરાબર. એટલે કે તમે તો નાનો મોટો કટકો કર્યો. તો વાંદરાભાઈ શું કહે છે? લાવો તો બંને સરખા કરી દે. તો ફરીથી જ્યાં મોટો ભાગ હતો એમાંથી વાંદરાભાઈએ શું કર્યું? ફરીથી રોટલીને કાપી નાખી, એટલે કે તોડી નાખી, અને કહ્યું કે લો હવે બંને જણ ખાઓ. તો હવે બિલાડીઓ શું કહે છે? અરે, આ તો જુઓ, તમે તો નાનો ફટકો કરી નાખ્યો અને આ મોટો રહી ગયો. તો પછી વાંદરાભાઈએ કીધું લાવો ફરીથી પાછા બંને સરખા કરીએ. તો વાંદરાભાઈએ ફરીથી ભાગ કર્યા. તો શું થઈ ગયું? એ ફરીથી નાનો અને મોટો, બરાબર. આમ કરતા 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 રોટલીનો છેલ્લે એક કટકો બચ્યો. શું બચ્યું? એક ટુકડો બચ્યો. પછી વાંદરાભાઈએ શું કર્યું કે આ તો મારી મહેનતનો છે. કેમ? વાંદરાભાઈ એમ શું કહે છે કે આ તો મેં મહેનત કરી, મેં તમને કેટલા ટુકડાઓ વેચીને આપ્યા એમ કહે કે, એટલે આ ટુકડો મારી મહેનતનો છે. એમ કરીને શું કર્યું? વાંદરાભાઈ એ રોટલીનો ટુકડો ખાઈ ગયા અને પછી ફટાફટ ઝાડ ઉપર ચડી ગયા. અને બે બિલાડીઓ ત્યાં જોતી જ રહી ગઈ. બંને બિલાડીઓ શું કર્યું? ખાવાની રહી ગઈ. અને વાંદરાભાઈ આખી રોટલી ખાઈ ગયા, તોડતા ગયા અને ખાતા ગયા. અને બિલાડી બેન જોતા જ રહી ગયા.
बन्ने ने रोटली खावा मळी नहीं, बराबर। तो हवे आनी अंदर आपणे जोईए तो शुं कहे छे के एक रोटली हती, केटली रोटली हती, एक रोटली हती। तो सौथी पहेला वांद्राभाईए शुं कर्युं, रोटली ने वच्चेथी तोड़ी नाखी, शुं करी नाख्युं, तोड़ी नाखी। એટલે એના કેટલા ભાગ થયા? બે ભાગ થયા, બે ભાગ થયા એટલે કે રોટલીને અડધા અડધા ભાગમાં વહેંચી દીધી, અડધા અડધા ભાગમાં એટલે કે એક દૂતિયાંશ ભાગમાં વહેંચી દીધી, બરાબર। પછી હવે શું કહે છે કે મારી પાસે જો ચાર બિલાડી હોય, આ તો બે બિલાડીઓ હતી એટલે કે એક રોટલીનો ટુકડો એક બિલાડીનો, બીજો રોટલીનો ટુકડો બીજી બિલાડી, હવે જો ચાર બિલાડી હોય, બરાબર, તો ચાર બિલાડીને આપણે એક એક ભાગ આપવો હોય તો આપણે રોટલીને કેવી રીતે ભાગ કરીશું? રોટલીના ચાર ભાગ કરવા પડે ને, ચાર બિલાડી છે, ચારે ચાર બિલાડીને આપણે રોટલીનો એક એક ટુકડો આપવાનો છે, બરાબર। એટલે આપણે ચાર ભાગ કરવા પડે, એટલે આ રીતે આપણે બે ભાગ તો કરેલા જ છે। ફરીથી એ રોટલીને આપણે અહીંયા વચ્ચેથી તોડી નાખીશું, એટલે થઈ ગયા ને એક બે ત્રણ અને ચાર, એટલે ચાર બિલાડીઓને એક એક ટુકડો રોટલીનો મળશે। એટલે કે આપણે રોટલીના કેટલા ભાગ કર્યા? ચાર ભાગ કર્યા, એટલે કે ચાર ભાગ એટલે રોટલીનો આ ચોથો ભાગ જે થાય તે રોટલીનો કયો ભાગ થયો કહેવાય? પા ભાગ થયો કહેવાય। આપણે રોટલીને વચ્ચેથી તોડીએ એટલે એના બે ભાગ થાય, એટલે કે એનો અડધો ભાગ થયો કહેવાય। હવે અડધું અને પા વિશે આપણે વિસ્તૃતમાં થોડીક વધારે માહિતી મેળવીએ। ચાલો હવે જોઈએ તો કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય। તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય, બરાબર, એ વસ્તુને તમે બે ભાગમાં વહેંચી દો છો, એટલે કે વચ્ચેથી તોડી નાખો છો, બરાબર, એટલે એના બે ભાગ થઈ જાય છે। એટલે એ દરેક ભાગ આખી વસ્તુનો કયો ભાગ થયો કહેવાય? અડધો ભાગ થયો કહેવાય। હવે ધારો કે તમે બે ભાઈ બહેન છો અથવા બે બહેનો છો, બરાબર, તમારી મમ્મી તમને એક પેંડો, એક જ પેંડો છે, બરાબર, તો એક પેંડામાંથી શું કરે છે? બે ભાગ કરે છે, બરાબર ને, બંને ભાઈ બહેનોને આપવાનું છે ને, એટલે શું કરશે? બે ભાગ કરશે, કેટલા ભાગ કરશે? બે ભાગ, એટલે અડધો ભાગ આ ભાઈને આપશે, અડધો ભાગ તમને આપશે, એટલે કે એને બે ભાગમાં વહેંચીને પછી તમને આપશે। એટલે કે કોઈ પણ વસ્તુના આપણે બે જ્યારે સરખા ભાગ કરીએ છીએ કે દરેક ભાગ આખી વસ્તુનો કયો ભાગ કહેવાય છે? અડધો ભાગ કહેવાય છે, બરાબર। અંકમાં અડધા ભાગને એકના છેદમાં બે આ રીતે લખાય છે, અને એકના છેદમાં બે ને શું વંચાય છે? એક દ્વિતીયાંશ અથવા એક બેઅંશ, એ રીતે વંચાય છે, બરાબર। આ યાદ રાખજો કે કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરીએ એ દરેક ભાગ શું કહેવાય છે? આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય છે। ચાલો હવે આપણે આગળ જોઈએ તો કોઈ પણ વસ્તુના ચાર સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો ચોથો ભાગ કહેવાય। ધારો કે તમે ચાર ભાઈ બહેન હોય અને એક જ પેંડો હોય તો એક પેંડાના મમ્મી કેટલા ભાગ કરે છે? ચાર ભાગ કરે છે, કેટલા ભાગ કરે છે? ચાર ભાગ કરે છે, બરાબર ને, એ ચાર ભાગ એ શું થયો? આખી વસ્તુનો ચોથો ભાગ કહેવાય, બરાબર ને, એટલે કે આખી વસ્તુનો ચોથો ભાગ। કોઈ પણ વસ્તુના ચાર સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો ચોથો ભાગ કહેવાય। અંકોમાં ચોથા ભાગને એકના છેદમાં ચાર લખાય, અને એકના છેદમાં ચાર ને શું વંચાય? એક ચતુર્થાંશ અથવા એક ચારાંશ અથવા પા। આપણે આગળ જોઈ ગયા કે એક રૂપિયાનો કેટલા ચોથો ભાગ, તો એક રૂપિયાનો ચોથો ભાગ કયો થયો? 25 પૈસા, એ 25 પૈસા એ એક રૂપિયાનો કયો ભાગ હતો? પા ભાગ હતો, બરાબર ને। એવી જ રીતે દરેક ચોથો ભાગ એ શું થશે? એનો પા ભાગ ગણાય। હવે આગળ જુઓ, બે ચતુર્થાંશ, બરાબર ને, બે ના છેદમાં ચાર એટલે કે બે ચતુર્થાંશ, એટલે કે એક વસ્તુના ચાર સરખા ભાગમાંના બે ભાગ, બરાબર। ધારો કે મેં આ એક વર્તુળ દોર્યું છે, એની અંદર મેં ચાર ભાગ કર્યા, એક બે ત્રણ અને ચાર ભાગ કર્યા છે, બરાબર।
चार सरखा भाग माना बे भाग आ चार सरखा भाग छे एमाना आ बे भाग बराबर एमाना आ बे भाग तेने अर्धो भाग पण कहेवाय શું કહેવાય અડધો પણ કહેવાય બરાબર ને આ ભાગ એનો અડધો ભાગ થયો બરાબર ને આ બાજુનો અડધો અને આ બાજુનો અડધો બરાબર એને અડધો ભાગ પણ કહેવાય એટલે કે 2 ના છેદમાં 4 બરાબર કેવી રીતે તો 2 નું 4 અને અહીંયા કશું નથી એટલે 1 એટલે આવી ગયું 1 ના છેદમાં 2 બરાબર 1 દૂત્યાંશ ભાગ એટલે કે કોઈ પણ વસ્તુના ચાર સરખા ભાગમાંના બે ભાગ તેને અડધો ભાગ પણ કહેવાય ત્રણ ચતુર્થાંશ એટલે કે એક વસ્તુના ચાર સરખા ભાગમાંના ત્રણ ભાગ હવે મેં આ એક રોટલી છે એ રોટલીના ચાર ભાગ કર્યા બરાબર એ ચાર ભાગમાંથી આ પહેલો બીજો અને આ ત્રીજો આ જે ત્રણ ભાગ થયા એને શું કહેવાય ત્રણ ચતુર્થાંશ ભાગ કહેવાય એટલે કે ત્રણ ચતુર્થાંશને આપણે પોણો ભાગ પણ કહીએ છીએ બરાબર હવે તમને ખબર છે કે 1 રૂપિયાનો પોણો ભાગ એટલે કયો તો 1 રૂપિયાનો પોણો ભાગ કયો થશે ત્રણ ભાગ લેવાના બરાબર ને 1 રૂપિયાના 4 ભાગ હોય ચાર ભાગ કેવી રીતે 25 પૈસા પ્લસ 25 પૈસા પ્લસ 25 પૈસા પ્લસ 25 પૈસા બરાબર 1 રૂપિયો બરાબર ને 25 પૈસા પ્લસ 25 પૈસા પ્લસ 25 પૈસા પ્લસ 25 પૈસા બરાબર 1 રૂપિયો આ આપણે જોયું કે 1 રૂપિયાના 4 ભાગ થાય છે હવે આપણે 1 રૂપિયાનો પોણો ભાગ જોઈએ છે પોણો ભાગ એટલે શું કે ચાર સરખા ભાગમાંનો ત્રીજો ભાગ હવે આ ચાર સરખા ભાગ થયા 1 2 3 અને 4 1 રૂપિયાના ચાર સરખા ભાગ થયા એના આપણે ત્રણ ભાગ લેવાના એટલે કે 1 2 અને 3 બરાબર તો 1 રૂપિયાનો પોણો ભાગ એટલે કે 75 પૈસા કેટલા થશે 75 પૈસા કેવી રીતે 25 પૈસા 25 પૈસા એટલે 50 પૈસા અને 50 પૈસા પ્લસ 25 પૈસા એટલે કે 75 પૈસા એટલે 1 રૂપિયાનો પોણો ભાગ એટલે કેટલા થશે 75 પૈસા એટલે કે ત્રણ ચત શું કહે છે કે એક વસ્તુના ચાર સરખા ભાગમાંનો ત્રીજો ભાગ તેને પોણો ભાગ કહેવાય આપણે જોયું અડધો ભાગ કોને કહેવાય પછી બીજું શું જોયું કે દરેક ભાગની આખી વસ્તુનો ચોથો ભાગ કોને કહેવાય અને પોણો ભાગ કોને કહેવાય બરાબર તો આજે બસ આટલું જ નવા વિડિયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો